विद्यार्थी मित्रों, ऑनलाइन प्रोग्राम में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 विज्ञान प्रवाह आपनो विषय छे गणित, प्रकरण 4 निश्चायक। निश्चायक में द्विहार निश्चायक, त्रिहार निश्चायक एनी आपणे वात करी, श्रेणीकना निश्चायकनी वात करी। आजे आपणे केटलाक निश्चायकना जे गुणधर्म छे एना विषय आपणे वात करशुं। सौ प्रथम आपणे 6 गुणधर्म आप्या छे के निश्चायको ऊपर प्रक्रिया करो तो निश्चायकना मूल्यमां फेरफार थाय छे, केवा फेरफार थाय छे एना ऊपर आधारित गुणधर्म छे। सौ प्रथम आपणे गुणधर्म जोईए। नंबर 1, गुणधर्म 1 आप्यो छे के निश्चायकनी बधी हारने अनुरूप स्तंभोमां फेरवता निश्चायकनुं मूल्य बदलातुं नथी। दाखला तरीके आपणे एक निश्चायक डेल्टा तरीके लई, त्रिहार निश्चायक लई के 1 3 4 -2 0 1 5 3 2 आ निश्चायक आप्यो छे। आ निश्चायकनी बधी ज हारने अनुरूप स्तंभोमां फेरवता मळतो नवो निश्चायक जेने आपणे डेल्टा डेश कहीए, जो प्रथम हारना सभ्यो छे तो ये प्रथम स्तंभमां आवशे, बीजी हारना सभ्यो छे ये बीजा स्तंभमां आवशे, अने त्रीजी हारना जे सभ्यो छे ये त्रीजी हारना त्रीजा स्तंभमां आवशे। तो हवे जो आपणे आ निश्चायकनुं मूल्य शोधीए अने आ निश्चायकनुं मूल्य शोधीए तो निश्चायकना मूल्यमां कोई फेरफार थतो नथी। तो निश्चायकनो प्रथम गुणधर्म आपणे ए जोयो के निश्चायकनी बधी ज हारने अनुरूप स्तंभोमां फेरवता निश्चायकनुं मूल्य छे ई बदलातुं नथी। एवी ज रीते बीजो गुणधर्म छे के निश्चायकनी कोई पण बे हार अथवा तमे स्तंभनी अदला बदली करो तो निश्चायकनुं मूल्य चिन्हमां बदलाय छे। ટૂંકમાં આ નિશ્ચયક આપ્યો છે, તમે હારમાં ફેરફાર કરો, પ્રથમ હારને બીજી હારમાં લખો, બીજી હારના ઘટકોને પ્રથમ હારમાં લખો તો નિશ્ચયકના મૂલ્યમાં ચિહ્નમાં ફેરફાર થાય છે। માની લો કે આ નિશ્ચયકનું મૂલ્ય 5 મળતું હોય અને હું કોઈ પણ બે હાર ફેરવું અથવા કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરું તો નિશ્ચયકનું મૂલ્ય છે એ જે સંખ્યા મળતી હોય એની વિરોધી સંખ્યા મળે છે। तो आ छे निश्चायकनो बीजो गुणधर्म। त्रीजो गुणधर्म एम कहे छे के निश्चायकनी बे हार अथवा बे स्तंभ एना घटको जो समान होय तो ए निश्चायकनुं मूल्य छे ए हमेशा केवुं थाय छे, शून्य मळे छे। तो आ निश्चायकनो आ त्रीजो गुणधर्म छे। प्रथम गुणधर्म आपणे जोयो के बधी ज हारने स्तंभोमां फेरवो, अनुरूप स्तंभोमां फेरवो तो निश्चायकनुं मूल्य छे ई बदलातुं नथी। बीजो गुणधर्म आपणे ए जोयो के निश्चायकनी कोई पण बे हार अथवा स्तंभनी अदला बदली करीए तो निश्चायकना मूल्यमां चिन्हमां फेरफार थाय छे। નિશ્ચયકનું મૂલ્ય માની લો કે 7 મળતું હોય તો કોઈ પણ બે સ્તંભ અથવા બે હારને અદલા બદલી કરો તો એનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે છે। ત્રીજો ગુણધર્મ એ જોયો આપણે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ એના ઘટકો, અનુરૂપ ઘટકો જો સમાન થતા હોય અથવા સમાન બનાવી શકાતા હોય સામાન્ય લઈને તો એવા નિશ્ચયકનું મૂલ્ય છે એ હંમેશા કેવું થાય છે, 0 થાય છે। હવે માની લો કે આ એક નિશ્ચયક છે, હું આવી રીતે લખું કે 2 1 3 5 7 8 4 2 6 આ નિશ્ચયકનું મૂલ્ય। હવે જો નિશ્ચયકમાં હાર અને સ્તંભના ઘટક જોઈએ તો અહીં જો પ્રથમ હારમાં 2 1 3 છે, અહીંયા 4 2 6 છે, ટૂંકમાં આના ડબલ આવે છે, એટલે પ્રથમ હારના ઘટકો છે ને એના પ્રમાણમાં છે ઓલા ત્રીજી હારના ઘટકો। તો આનું વિસ્તરણ કરીને તમે જો મૂલ્ય શોધો તો આ નિશ્ચયકનું મૂલ્ય છે એ શૂન્ય થાય છે। બીજી રીતે એમ કહીએ તો ત્રીજી હારના ઘટકોમાંથી જો બે સામાન્ય લઈ, આમાંથી બે સામાન્ય લ્યો તો 2 આવે, 1 આવે અને 3 આવે, તો પ્રથમ હાર અને ત્રીજી હાર સરખી થઈ જાય તો
આપણે સીધું ગુણધર્મ પ્રમાણે કહી શકીએ વિસ્તરણ કર્યા વગર કે આ નિશ્ચયકનું મૂલ્ય છે એ શૂન્ય થાય છે. તો આ થયો નિશ્ચયકનો ત્રીજો ગુણધર્મ. ચોથો ગુણધર્મ એમ કહે છે કે જો નિશ્ચયકની કોઈ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય છે એ કે ગણું થાય છે. દાખલા તરીકે આ ડેલ્ટા આ નિશ્ચયક છે, હું આને નામ આપી દઉં ડેલ્ટા ડબલ ડેશ. આના બરાબર હું આના આ સભ્યોને હું પાંચ વડે ગુણું તો અહીંયા પાંચ આવે, આ માઇનસ દસ, અહીંયા થાય પચીસ, પછી આ ત્રણ ઝીરો અને ત્રણ ચાર એક અને બે. તો આનું મૂલ્ય જે આવશે એના કરતા આ નિશ્ચયકનું મૂલ્ય કેટલા ગણું આવશે? પાંચ વડે ગુણ્યા છે એટલે એનું મૂલ્ય છે એ પાંચ ગણું થાય છે. તો આ નિશ્ચયકનો આ ચોથો ગુણધર્મ છે. હવે નિશ્ચયકનો પાંચમો ગુણધર્મ, તમને નિશ્ચયકની અંદર કોઈ પણ એક હાર અથવા સ્તંભ એના ઘટકોને આ રીતે સરવાળાના સ્વરૂપમાં લખો તો આ નિશ્ચયકને બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે પણ આપણે લખી શકીએ છીએ. જો અહીંયા પ્રથમ હારના ઘટકોને આપણે સરવાળા તરીકે બતાવ્યા છે, બીજી હાર અને ત્રીજી હારના ઘટકો એમ નામ લખ્યા છે, તો આ નિશ્ચયકમાંથી પ્રથમ હારના ઘટકોને બે છૂટા પાડી શકાય અને બીજી અને ત્રીજી હારના ઘટકો છે એમ નામ લે છે. એટલે આનો અર્થ એમ થયો કે નિશ્ચયકમાં કોઈ હાર અથવા સ્તંભના ઘટકોને જો આપણે સરવાળા સ્વરૂપે બતાવ્યા હોય તો ઈ નિશ્ચયકને આપણે બે નિશ્ચયકોના સરવાળા સ્વરૂપે આપણે બતાવી શકીએ છીએ. તો આ છે ગુણધર્મ પાંચમો. આની અંદર જો છૂટા ઘટકો ક્યાં પડે છે, એ વન લેમડા વન, તો એક નિશ્ચયકમાં એ વન આવી ગયો, બીજા નિશ્ચયકમાં લેમડા વન, પછી અહીં એ ટુ પહેલા છે તો એ ટુ અહીંયા આવ્યો, લેમડા ટુ બીજા નિશ્ચયકમાં, એ થ્રી છે અહીંયા લેખવાનું, લેમડા થ્રી બીજા નિશ્ચયકમાં, અને બીજી અને ત્રીજી હારના ઘટકોને આપણે બે નિશ્ચયકમાં શું રાખ્યા છે એમ નામ રાખ્યા છે. પછી છઠ્ઠો ગુણધર્મ એ છે કે નિશ્ચયકમાં કોઈ પણ હાર અથવા સ્તંભ આપ્યા હોય તો એ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય એટલે કે એ સ્તંભ અથવા હાર સિવાયની હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય છે એ બદલાતું નથી. એટલે આ ગુણધર્મ એમ કહે છે કે માની લો કે આ નિશ્ચયક આપ્યો છે, આ નિશ્ચયક આપણે ડેલ્ટા લઈએ, આ નિશ્ચયક આપ્યો છે, માની લો કે આ પ્રથમ હાર છે, હું આ રીતે નિશ્ચયકને લખું ડેલ્ટા ડેશ. હવે અહીંયા એક ત્રણ અને ચાર આપ્યા છે, અહીંયા માઇનસ બે ઝીરો અને એક આપ્યા છે, પછી પાંચ ત્રણ અને બે આપ્યા છે. હવે આ નિશ્ચયકમાં હું બીજી હારના ઘટકોને એક વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરી દઉં તો અહીંયા માઇનસ બે આને એક વડે ગુણીને અહીંયા ઉમેરી દો, તો ઝીરો આને એક વડે ગુણીને અહીંયા ઉમેરી દો તો આ આવશે. એટલે ટૂંકમાં નિશ્ચયકમાં કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં આપણે પ્રથમ હાર લીધી છે, પ્રથમ હારના બધા જ ઘટકોમાં અન્ય હારના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય છે એ બદલાતું નથી. તો તમે આ નિશ્ચયકનું આ બે નિશ્ચયકના મૂલ્ય શોધશો તો એ મૂલ્ય હંમેશા કેવા મળે છે, સમાન મળે છે. તો આ રીતે આપણે નિશ્ચયકના ગુણધર્મ યાદ રાખવાના છે અને સાબિતી વિસ્તરણ કર્યા વગર સાબિત કરો એવા પ્રશ્નમાં નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોની સાબિતી આપવાની છે. હવે આપણે કેટલાક પ્રશ્ન જોઈએ. આપણને એક પ્રશ્ન આપ્યો છે કે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને વિસ્તરણ કર્યા વગર આ વિધાનની સાબિતી આપો. તો આપણે એક પ્રશ્ન લીધો છે કે નિશ્ચયકની અંદર ઘટક પ્રથમ સ્તંભમાં ઘટક એક્સ વાય ઝેડ આપ્યા છે, બીજા સ્તંભમાં એ બી અને સી આપ્યા છે,
ત્રીજા સ્તંભમાં આ રીતે સરવાળામાં ઘટક આપ્યા છે, આપણે બતાવવું છે કે નિશ્ચયકનું મૂલ્ય છે એ શૂન્ય છે। तो आपणे गुणधर्ममां भणी गया के निश्चायकमां कोई पण बे हार अथवा कोई पण बे स्तंभ एना अनुरूप घटको जो समान होय अथवा आपणे समान बनावी शकीए निश्चायक उपर प्रक्रिया करीने तो कही शकीए के आ निश्चायकनुं मूल्य छे ई शून्य थाय छे। हवे अहींया आपणे घटको जोईए, घटको में जो अहीं प्रथम हार में एक्स आवे छे तो एना नीचे बीजे कोई हार में एक्स घटक आवतो नथी। अहीं आ स्थाने घटक ए छे तो एनी नीचे हारनी अंदर क्यांय घटक ए आवतो नथी। टूंकमां आ निश्चायक में आपणे कोई पण बे हार ने आपणे समान बनावी शकीए नहीं। हवे स्तंभना घटक जोईए तो अहीं एक्स छे तो आ स्थाने घटक एक्स आवे छे, अहीं ए छे तो अहीं ए आवे। टूंक में आ घटको जोईए तो आपणे बे स्तंभ ने आमां समान बनावी शकीए। जो हवे आ प्रथम हार छे, जीरो बनावो तो बे निश्चायक में कोई पण बे स्तंभ आपणे समान बनावा पड़े। तो हूँ आ रीते प्रक्रिया करूँ के बीजा स्तंभना घटको ने हूँ एक वडे गुणी ने सेमा उमेरी दऊं, प्रथम स्तंभना घटकनी अंदर उमेरी दऊं तो मने निश्चायक में घटको आ रीते मळशे। जो आ बीजा स्तंभना घटक आ बधाने एक वडे गुणो अने क्या उमेरी दऊं, प्रथम स्तंभना अनुरूप घटको में उमेरी दऊं तो अहीं आवशे एक्स वत्ता ए, अहीं आवशे वाय वत्ता बी, अहीं आवशे झेड वत्ता सी। बीजा स्तंभना घटको में कोई पण जातनो फेरफार थशे नहीं अने त्रीजा स्तंभना घटको में पण फेरफार नहीं थाय। एटले अहीं एक्स वत्ता ए, वाय वत्ता बी अने झेड वत्ता सी। तो हवे आ प्रक्रिया करवाथी गुणधर्म छ प्रमाणे निश्चायकनुं मूल्य छे ई बदलातुं नथी। एटले आपणे अहीं बराबरना शुं लेखा छे, बराबर। હવે આ નિશ્ચયકના ઘટક જોઈએ તો એમાં જો પ્રથમ સ્તંભમાં આવતા ઘટકો અને ત્રીજા સ્તંભમાં આવતા અનુરૂપ ઘટકો, આને અનુરૂપ ઘટક આ છે, આ ઘટકને અનુરૂપ ઘટક વાય વત્તા બી છે, ઝેડ વત્તા સી ને, તો આ નિશ્ચયકની અંદર પ્રથમ સ્તંભના ઘટકો અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો સમાન મળે છે तो निश्चायकना गुणधर्म प्रमाणे आ निश्चायकनुं मूल्य केटलुं थाय छे, शून्य थाय। अने आपणने कई बाजु मळे छे, जमणी बाजु। तो आ रीते आपणे निश्चायकना गुणधर्मनो उपयोग करीने निश्चायकनुं मूल्य आपणे केटलुं बतायवुं, जीरो बतायवुं। એટલે જ્યારે નિશ્ચયકનું મૂલ્ય તમને જીરો સાબિત કરવાનું કહે ત્યારે બને ત્યાં સુધી કોઈ પણ બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન બને એવી રીતે તમારે નિશ્ચયક ઉપર પ્રક્રિયા કરવાની થાય। હવે આપણે બીજો પ્રશ્ન લઈ, નિશ્ચયક આપ્યો છે, એમાં ઘટકો a માઇનસ b, b માઇનસ c અને c માઇનસ a જેવા સ્વરૂપની અંદર આપણને ઘટક આપ્યા છે અને આ નિશ્ચયકનું મૂલ્ય છે એ આપણે શૂન્ય બતાવવાનું છે। તો નિશ્ચયકની ડાબી બાજુ લઈ, હવે આ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય છે એવું બતાવવું છે તો તમારે કોઈ પણ બે હાર અથવા સ્તંભ એ સમાન થાય એ રીતે તમારે નિશ્ચયકમાં પ્રક્રિયા કરવી પડે। પણ આપણે જો આ ઘટકો જોઈએ તો આ નિશ્ચયકની અંદર ઘટકોનું સ્વરૂપ આપણને a માઇનસ b, b માઇનસ c અને c માઇનસ a જેવું સ્વરૂપ આપ્યું છે। તો આ નિશ્ચયકની અંદર તમે બે હાર સીધી રીતે સરળ રીતે તમે સમાન બનાવી શકશો નહીં, બે સ્તંભ પણ સરખા બની શકશે નહીં। તો આમાં અહીંયા જો a છે તો અહીંયા માઇનસ a છે, અહીંયા માઇનસ b છે તો અહીંયા b છે, અહીંયા માઇનસ c છે તો અહીંયા c છે। આ રીતના ઘટકો દરેક સ્તંભની અંદર આવ્યા છે। હારમાં જુઓ તો અહીંયા a માઇનસ b, તો અહીંયા b માઇનસ c, c માઇનસ a। તો આ નિશ્ચયક ઉપર આપણે તમે હાર ઉપર પણ પ્રક્રિયા કરી શકો અને સ્તંભ ઉપર પણ આપણે પ્રક્રિયા કરી શકીએ।
હવે આ નિશ્ચયકની અંદર જો હું પ્રથમ હારમાં ફેરફાર કરું, કેવી રીતે ફેરફાર કરું, તો પ્રથમ હારની અંદર બીજી હારના ઘટકોને એક વડે ગુણીને ક્યાં ઉમેરી દઉં? પ્રથમ હારમાં. તો આપણને નિશ્ચયકનું સ્વરૂપ, નિશ્ચયકમાં ઘટકો આપણને આ રીતે મળશે. જો હવે તમે આ ઘટકને અહીંયા ઉમેરી દો તો વત્તા બી અને ઓછા બી નીકળી જાય, એટલે એ માઇનસ સી. અહીંથી સી સી કેન્સલ થાય એટલે બી માઇનસ એ, અહીંથી એ એ કેન્સલ થાય એટલે સી માઇનસ બી. એવી જ રીતે આ બીજી હારના ઘટકો આપણે એમ નામ લખીએ, સી માઇનસ એ, એ માઇનસ બી, સી માઇનસ એ, એ માઇનસ બી અને બી માઇનસ સી. ટૂંકમાં બીજી હારના ઘટકને એક વડે ગુણ્યા. જો આ એ માઇનસ બી છે, હું આને એક વડે ગુણું અને એમાં ઉમેરું એટલે આમ આવશે, વત્તા બી માઇનસ સી. બી અને ઓછા બી કેન્સલ એટલે ઘટક તરીકે આપણને એ માઇનસ સી મળશે. તો આ રીતે આપણે આ પ્રક્રિયા કરતા આપણને આ નિશ્ચાયક મળે છે. હજી હું ત્રીજી હારના ઘટકોને એટલે આ પ્રક્રિયા કરું, ત્રીજી હારના ઘટકોને એક વડે ગુણી અને હું પ્રથમ હારમાં ઉમેરી દઉં, એટલે પ્રથમ હારમાં આ રીતના ફેરફાર થશે. એટલે આના બરાબર, હવે જો આને એક વડે ગુણો, અહીંયા ઉમેરી દો તો એ એ કેન્સલ, સી સી કેન્સલ, એટલે અહીંયા ઝીરો આવશે. એવી જ રીતે ત્રીજી હારના ઘટકને તમે અહીંયા ઉમેરી દો પ્રથમ હારમાં, તો ઓછા બી વત્તા બી ઝીરો, એ ઓછા એ ઝીરો, એટલે આ ઝીરો આવશે. ત્રીજા સ્તંભના ઘટકમાં જો આને એક વડે ગુણો, પ્રથમ હારના અનુરૂપ ઘટકમાં ઉમેરો તો સી ઓછા સી કેન્સલ, બી ઓછા બી કેન્સલ, એટલે અહીંયા ઝીરો આવશે. અને બીજી અને ત્રીજી હારના ઘટક છે એ આપણને આ રીતે એમ નામ રહેશે, એ ઘટકોમાં કોઈ ફેરફાર થતો નથી, અને બી માઇનસ સી. તો આ નિશ્ચયકના પ્રથમ હારમાં બધા જ ઘટકો કેવા આવે છે? શૂન્ય આવે છે. તો આપણે કહી શકીએ કે આ નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય? શૂન્ય. અને કઈ બાજુ મળે છે આપણને? જમણી બાજુ. તો આ રીતે આમાં જો સીધું તમે ઝીરો ગુણ્યા બી માઇનસ સી, સી માઇનસ એ લખો, ઝીરો ને બાર લખો, તો પહેલી ને ત્રીજી હાર કેવી થઈ જાય? સોરી, પ્રથમ ને બીજી હાર કેવી થઈ જાય? સમાન થાય છે. પણ આપણે એ જ રીતે લખી છે કે કોઈ પણ હાર અથવા સ્તંભના બધા ઘટક જો શૂન્ય હોય તો એ નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય છે? શૂન્ય થાય છે. તો આ રીતે આપણે આ પ્રશ્નની સાબિતી આપી છે. હવે આવો એક બીજો પ્રશ્ન લઈ, સાબિત કરો આ નિશ્ચયકનું મૂલ્ય છે એ શૂન્ય થાય છે. તો નિશ્ચયકની આપણે ડાબી બાજુ લીધી, નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય એટલે આપણે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકોને આપણે શૂન્ય શું આપણે સમાન બનાવવા પડે. તો આ નિશ્ચયકની અંદર જો સૌ પ્રથમ અહીંયા વન છે, તો આ બી સી, તો અહીંયા એ ઇન્ટુ બી પ્લસ સી છે, અહીંયા બી ઇન્ટુ સી પ્લસ એ, સી ઇન્ટુ એ પ્લસ બી આપ્યા છે. જો આનું વિસ્તરણ કરીએ એટલે આ પ્રથમ સ્તંભના ઘટક એમ ના, આ બી સી, આ સી એ અને આ એ બી, આનું સાદુરૂપ આપીએ તો એ બી વત્તા એ સી, પછી બી સી વત્તા એ બી અને એ સી વત્તા બી સી, આ રીતે મળે. હવે જો આના બે હારમાં તો અલગ અલગ ઘટક આવે છે, હવે બે સ્તંભ સરખા બનાવીએ તો અહીંયા જો એ બી એ સી છે, તો અહીંયા ઘટક બી સી છે, તો હું આને એક વડે ગુણીને ત્રીજા સ્તંભની અંદર ઉમેરી દઉં, તો અહીંયા એ બી વત્તા બી સી વત્તા એ સી થાય. આ ઘટકને એક વડે ગુણીને અહીંયા ઉમેરું તો પણ આપણને એ બી વત્તા બી સી વત્તા એ સી મળે છે. આ ઘટકને પણ એક વડે ગુણીને ઉમેરી દઉં તો અહીંયા એ બી વત્તા બી સી વત્તા એ સી મળે છે. અને ટૂંકમાં ત્રણે ત્રણ સ્થાને એ બી વત્તા બી સી વત્તા એ સી મળે, પછી જો એને કોમન લઈ તો અહીંયા વન 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 આવી જાય, તો આપણે પ્રથમ સ્તંભ અને ત્રીજા સ્તંભના ઘટકો સમાન છે એવું કહી શકીએ.
तो आ निश्चायक नी अंदर जो बीजा स्तंभ ना घटको ने एक वडे गुणी ने एटले एक वडे गुणा बीजा स्तंभ ना घटको ने क्या गुण અને સેમા ઉમેરા છે ત્રીજા સ્તંભમાં એટલે ત્રીજા સ્તંભમાં જે ફેરફાર થશે એ આ રીતે ફેરફાર થશે અને નિશ્ચયકના ગુણધર્મો પ્રમાણે આનું મૂલ્ય છે એ બદલાતું નથી તો હવે આ પ્રક્રિયા કરી તો પ્રથમ સ્તંભના ઘટક આપણે આ લખ્યા બીજા સ્તંભના ઘટકમાં પણ કોઈ ફેરફાર થશે નહીં ત્રીજા સ્તંભના ઘટકમાં ફેરફાર થશે તો અહીં આવશે AB વત્તા BC વત્તા AC આ C ને અહીં ઉમેરી દીધું તો આ AB વત્તા BC અને વત્તા આ ઘટક આવી ગયો C એકે AC અને અહીં ઉમેરી દીધું તો અહીં AB વત્તા BC વત્તા AC હવે જો ત્રીજા સ્તંભના દરેક ઘટક છે એ સમાન છે तो त्रीजा स्तंभ माथी अपने हम लखी सके के C3 माथी AB वत्ता BC वत्ता AC सामान्य लेता तो अपने हम लखी सके के आ AB वत्ता BC वत्ता AC हवे जो आ घटकों ने सामान्य ले तो निश्चय के अंदर प्रथम स्तंभ ना घटक M नाम रहे से बीजा स्तंभ ना घटक पण M नाम रहे से પણ ત્રીજા સ્તંભના ઘટકમાંથી આ ત્રણે આ ત્રણેયનો સરવાળો બહાર નીકળી ગયો તો અહીંયા ઘટક તરીકે 1 વધે એવી જ રીતે ઘટક તરીકે 1 અને 1 તો આ નિશ્ચયકમાં પ્રથમ સ્તંભના અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો કેવા મળે છે સમાન મળે છે તો નિશ્ચયકના ગુણધર્મ પ્રમાણે આ નિશ્ચયકનું મૂલ્ય છે એ આપણને કેટલું મળે શૂન્ય તો આ રીતે શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે શૂન્ય મળે અને આપણને કઈ બાજુ મળે છે જમણી બાજુ મળે છે તો આ રીતે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે નિશ્ચયકનું મૂલ્ય છે એ કેટલું બતાવ્યું 0 બતાવ્યું બે પ્રથમ સ્તંભ અને ત્રીજા સ્તંભ સરખા થાય છે અને અનુરૂપ ઘટકો સમાન બને છે એટલે નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય છે 0 થાય છે